દિયોદર તાલુકાના ખાણોદર જૂના ગામે રહેતો સિદ્ધરાજ ઠાકોર ઉંમર વર્ષ 7 જે ખાણોદર જૂના પ્રાથમિક શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરે છે. જે રાબેતા મુજબ સોમવારના રોજ સવારે શાળાએ અભ્યાસ અર્થે ગયો હતો, જેમાં બપોરના સમય શાળાએથી ઘરે પરત ફરતો હતો, જેમાં ખાણોદર જૂના અને પાલડી 4 રસ્તા તરફ સાઈડમાંથી નીકળતો હતો. તે દરમિયાન એક અજાણી ગાડીના ચાલકે ગલફત ભર્યું વાહન ચલાવી વિદ્યાર્થીને ટક્કર મારતા વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા વિદ્યાર્થીનું ત્યાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોના ટોળા પણ દિયોદર ખાતે દોડી આવ્યા હતા, જેમાં મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક સિદ્ધરાજ ઠાકોર મૂળ કાંકરેજ તાલુકાના પાદડી ગામનો છે, જેમાં અભ્યાસ માટે દિયોદર તાલુકાના ખાણોદર જૂના ગામે રહેતા જયંતીજી બાવાજી ઠાકોર, જે સિદ્ધરાજને મામા થતા હોવાથી ત્યાં આવ્યો હતો અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો, જેમાં એકાએક વિદ્યાર્થીનું મોત થતાં શાળાના સ્ટાફે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઘણા સમયથી બેભામ તોડતા વાહન ચાલકોના લીધે અનેક વખત અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં દિયોદર તાલુકાના ખાણોદર જૂના ગામે એક ગાડી ચાલકે ઓવરટેક કરવા જતા વિદ્યાર્થીને ટક્કર લાગી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્ર કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે. આ છોકરાને ભણવા મળ્યો હતો અમારા ગામમાં પ્રાથમિક શાળામાં, એટલે અમે તો અમારા ખેતરે હતા બધા, અને તાત્કાલિક ફોન આવ્યો કે ભાઈ તમારા ભોણાને ગામમાં એક્સિડન્ટ થયો છે રોડ ઉપર હાઈવે ઉપર, અને કોઈ અજોણી ગાડીવાળો ટક્કર મારી નીકળી ગયો છે, એટલે અમે તાત્કાલિક બધા દોડતા તો આવ્યા એટલે એને ઇકો ગાડીમાં લઈ અને દિયોદર રેફરમાં આવ્યા. એ વખતે એને દવાખાને દાખલ કર્યો, ડૉક્ટરે સાહેબે એને મૃત જાહેર કર્યો હતો. એના હિસાબે અમે એના હવે પીએમ કરવા અને દિયોદર પોલીસ સ્ટેશને FIR નોંધાવી અને પીએમ માટે ની કાર્યવાહી ચાલુ કરાવી. દીપક પુરાબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા.